કેમ છો વિદ્યાર્થી મિત્રો? સો આજના આપણા આ વિડીયોમાં સંપૂર્ણપણે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા જે લેવાવાની છે તેના વિશે વાત કરવાના છીએ. સો સ્ક્રીન ઉપર જે રીતે જોઈ શકાય છે, સૌથી પહેલાં તો 4 આર્ટિકલ મેં ગોતીને રાખ્યા છે. ચારેય આર્ટિકલ અલગ અલગ ન્યૂઝપેપરના છે, તો આપણે ચારેય આ વિડીયોમાં કવર કરવાના છીએ. અને જે કંઈ પણ છે જેની અંદર આપણે પૂરક પરીક્ષા પણ કવર કરવાના છીએ, અને એ સિવાય ધોરણ 12માં ઘણા બધા વિદ્યાર્થીઓએ એપ્લિકેશન કરી હતી પેપર રીચેકિંગ માટે, માર્ક્સ સુધારવા માટે, એ બધું જ આપણે આ વિડીયોમાં કવર કરવાના છીએ. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હવે સૌથી પહેલાં આપણે આ આર્ટિકલ ઉપર નજર કરી તો લખ્યું છે કે 1-3 વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. તારીખ 24 જૂનથી બોર્ડની પૂરક પરીક્ષા શરૂ થશે અને 2.26 લાખ વિદ્યાર્થીઓએ આ માટે રજિસ્ટ્રેશન કર્યું છે. પૂરક પરીક્ષાનું પરિણામ જુલાઈના 3જા વીકમાં આવવાના ચાન્સીસ છે અને ઉત્તરવહીનું અવલોકન 6-8 જૂન સુધી થઈ શકશે. હવે સૌથી પહેલાં તો આપણે આર્ટિકલ વાંચી લઈએ કે શું શું લખ્યું છે. કે ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યા બાદ હવે પૂરક પરીક્ષાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ધોરણ 10માં 3 અને સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ કે ગેરહાજર રહેવા વિદ્યાર્થીઓ માટે 24 જૂનથી પૂરક પરીક્ષા સ્ટાર્ટ થશે અને આ માટેનું સમયપત્રક પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. પૂરક પરીક્ષા માટે રાજ્યભરમાં 2.26 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે અને 24મી જૂનથી 6 જુલાઈ દરમિયાન આયોજિત આ કાર્યક્રમને લગતી તમામ વિગત વેબસાઇટ પર જોઈ શકાય છે. હવે અંદાજે અહીંયા 2.26 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગત માર્ચમાં પરીક્ષામાં નાપાસ થયેલા તેમજ પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે અને તેનું પરિણામ જુલાઈના 3જા સપ્તાહમાં આવશે. ગુજરાત બોર્ડ અનુસાર 1, 2 અને 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે અને તેની માટે ફી ચૂકવવી પડશે. 1 વિષય માટે 145, 2 વિષય માટે 205 અને 3 વિષય માટે 265 જેટલી ફીસ ચૂકવવાની થશે. પૂરક પરીક્ષામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો સમય 3:30-6:30 છે અને સામાન્ય પ્રવાહનો સમય 3:30-6:15 સુધીનો છે અને 10માનો સમય 10:00-1:15 સુધીનો છે. હવે વાત કરી 12 સાયન્સમાં જે લોકોએ ફરીથી એપ્લિકેશન કર્યું છે કે રીચેકિંગ માટે અથવા તો રીકન્સિડર માટે, તો એમાં શું શું અપડેટ છે? તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તરવહી રૂબરૂ અવલોકન માટે જે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી તે વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયા 6 જૂનથી લઈને 8 જૂન સુધી રાખવામાં આવી છે. ઉત્તરવહી અવલોકન માટે કોલ લેટર બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવો પડશે અને રજિસ્ટ્રેશન મોબાઈલ નંબરથી થઈ શકશે. બીજા આર્ટિકલમાં આપણે આખો આર્ટિકલ કવર નહીં કરી માત્ર પરીક્ષાનો ટાઈમ ટેબલ જોઈ લઈએ. તો અહીંયા તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો 12 સામાન્ય પ્રવાહનો ટાઈમ ટેબલ તમારા સ્ક્રીન ઉપર છે. 3:30 શરૂ થશે અને બીજી ટર્મ છે 3:00-6:15 સુધી, જેમાં આ બધા આંકડાશાસ્ત્ર, ભૂગોળ, વાણિજ્ય, નામના મૂળ તત્વો, ઇતિહાસ જેવા સબ્જેક્ટ્સ, બધા જ સબ્જેક્ટ્સનું ટાઈમ ટેબલ પણ તમે જોઈ શકો છો. 12 સાયન્સની પરીક્ષા 3 જુલાઈએ, ધોરણ 10ની 4 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 6 જુલાઈએ રહેશે. ત્રીજા આર્ટિકલ ઉપર નજર નાખી તો આ આર્ટિકલમાં કહે છે કે ક્લાસ 12 સાયન્સ આન્સર શીટ્સ ટુ બી રીચેક્ડ ફ્રોમ June 6-8, મતલબ કે 6-8 જૂન સુધી જો પેપર વહી છે તે ફરીથી રીચેકિંગ માટે તમે અરજી કરી શકશો. ધ બોર્ડ ડેટા શોઝ દેટ 3,652 સ્ટુડન્ટ્સ હેવ અપ્લાઇડ ટુ ગેટ 6,708 આન્સર્સ ટુ રીચેક, મતલબ કે 6,708 આન્સર શીટ રીચેક માટે ગઈ છે અને અંદાજે 3,652 સ્ટુડન્ટ્સે અરજી કરી હતી રીચેકિંગ માટે. અન ધ સ્ટુડન્ટ્સ હેવ બીન ઇસ્યુડ લેટર્સ ઇન ગિવન ટાઈમ સ્લોટ ડ્યુરિંગ વિચ ધે વિલ શોન ધેર આન્સર શીટ, મતલબ કે એક વખત હોલ ટિકિટ, આઈ કાર્ડ, આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ લઈ અને તમે જે ટાઈમ સ્લોટ આપ્યો તમને આપશે તેમાં તમે જોઈ શકશો પેપર ક્યારે તમે જોઈ શકશો તે બધું જ તેમાં મેન્શન હશે. અને લાસ્ટ આર્ટિકલમાં જોઈ તો મેન્શન કરેલું છે GSS ACB ટુ કન્ડક્ટ ક્લાસ 10 અને 12 સપ્લિમેન્ટરી એક્ઝામ્સ ફ્રોમ June 24. ઓકે, તો આ આર્ટિકલ આપણે ઓલરેડી કવર કરી લીધો છે. તો ઓવરઓલ વિડીયોમાં એવું જાણવા મળ્યું છે કે તમારી જે પૂરક પરીક્ષા છે હવે બહુ જ ટૂંક સમયમાં સ્ટાર્ટ થઈ જશે અને જુલાઈના 3જા વીકમાં પરિણામ પણ તેનું આવી જશે. તો જો તમે ફેલ થયા હોય તો અત્યારથી તૈયારી શરૂ કરી દો અને આ વખતે લાસ્ટ ચાન્સ ગણીને જ ચાલજો, કારણ કે આ પછી તમારું આખું વર્ષ બગડશે, તમારે ફરીથી અહીંયા ધોરણ 10 અથવા તો 12 કરવું પડશે. તો તે માટે બેટર એ જ રહેશે કે તમે એકદમ જી જાનથી મહેનત કરી અને આ પરીક્ષાને ક્લિયર કરો. ઓલરાઈટ, સો યા બેસ્ટ ઓફ લક. થેન્ક યુ, બાય બાય.